नमस्कार मित्रों, आज ना वीडियो में आपने जोईशु घड़ियाड़ आधारित कोयडा रीजनिंग एकदम सरल रीत केटला अंशनो खूणो बने। तो चलो शुरुआत करिए। सौथी पहला अहीं एक घड़ियाड़ आपेली छे। घड़ियाड़ में 12 अंकों दर्शावेला छे 1 થી 12। अहीं कलाक कांटो अने मिनिट कांटो पण आपेला छे। आपणे जोईए मिनिट कांटो जे छे ते एक आखो राउंड पूर्ण करे छे, एटले के आखो राउंड पूर्ण करे त्यारे 360 डिग्री चाल्यो एम कहेवाशे। आपणे समझिए आ एक घड़ियाड़ छे। घड़ियाड़ना आपणे आ रीते 4 भाग पाड़ी दईए। 4 भाग करी दीधा पछी आपणे एनो एक भाग अलग करी दईशुं। अलग कर्यो एटले अहींया आपणने देखाय छे के जे खूणो बन्यो ए काटखूणो बन्यो। काटखूणो एटले 90 अंश कहेवाशे। आपणे अंको दर्शावी दईए आ रीते। घड़ियाड़नो एक भाग दर्शावी दईए 12, 1, 2 અને 3 તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે એના 3 ભાગ કરી દઈશું આ રીતે। 3 ભાગ કરવાથી દરેક ભાગ 30 અંશનો બનશે, એટલે કે 12 અને 1, 1 અને 2 અને 2 અને 3 એમ કલાક વચ્ચે 30 અંશનો ખૂણો બનશે। તો આપણે અહીં લખીશું 1 કલાક = 30 અંશ। અહીંયા આપણે જોયું કે ઘડિયાળનો એક ભાગ 4 ભાગમાંથી એક ભાગ આપણે છૂટો કર્યો અને એ એક ભાગ કાટખૂણો બન્યો, એટલે કે 90 અંશનો બન્યો। આવા ઘડિયાળમાં 4 ભાગ છે, એટલે આપણે અહીંયા લખીશું 90 અંશ × 4 = 360 અંશ। તમે બાળમિત્રો સમજી ગયા હશો કે અહીંયા ઘડિયાળના 4 ભાગ થયા। એક ભાગ 90 અંશનો થયો, આવા 4 ભાગ છે એટલે 90 × 4 કર્યા એટલે કે 360 અંશ થયા। એટલે કે મિનિટ કાંટો જે છે તે આખો રાઉન્ડ પૂરો કરે ત્યારે 360 અંશ ફર્યો એમ કહેવાશે, અને 1 કલાક = 30 અંશનો ખૂણો બનશે તે આપણે જોયું। વધારે સમજૂતી માટે આપણે આગળ જોઈશું। 1 કલાકમાં 60 મિનિટ આવે, 1 કલાક = 60 મિનિટ। હવે 1 કલાક = 30 અંશ, આપણે આગળ જોયું કે 1 કલાકનો 30 અંશનો ખૂણો બનશે, તો 1 કલાકમાં આવશે 60 મિનિટ, તો 60 મિનિટ = 30 અંશ એમ પણ લખી શકાય। હવે 60 મિનિટ = 30 અંશનો ખૂણો બન્યો હોય તો આપણે 1 મિનિટનો કેટલો ખૂણો બન્યો એ કાઢવું હોય તો આપણે સાદુરૂપ આપીએ કે 1 મિનિટ = કેટલા અંશનો ખૂણો બને। તો આપણે હવે ચોકડી ગુણાકાર કરીશું કે 30 × 1/60। હવે આપણે સાદુરૂપ આપીશું, 30 × 2 = 60 થાય, એટલે જવાબ આવ્યો 1/2, એટલે કે અડધો। અડધાને આપણે 0.5 એમ પણ લખી શકાય। તો અહીંયા આપણને મળી ગયું કે 1 મિનિટ = 0.25 ડિગ્રી ખૂણો બને। તો કલાક કાંટો 1 કલાકમાં 30 અંશનો ખૂણો બનાવે છે, અને મિનિટ કાંટો જે છે તે 1 મિનિટમાં 0.25 ડિગ્રી ખૂણો બનાવે છે તે આપણે સમજી ગયા। હવે બીજું પણ એક અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે ઘડિયાળમાં આ રીતે કલાક કાંટો અને મિનિટ કાંટો દર્શાવેલા હોય ત્યારે કલાક કાંટો જો આગળ હોય ત્યારે તમે જોઈ શકો છો કે કલાક કાંટો જે છે તે મિનિટ કાંટા કરતાં કાંટા ફરવાની દિશામાં કલાક કાંટો જે છે તે આગળ છે। તો આપણે કલાક કાંટો આગળ હોય તો પ્લસ કરીશું, ત્યારબાદ કલાક કાંટો જો કાંટાની ફરવાની દિશામાં પાછળ હોય તો આપણે માઇનસ કરીશું। ખાસ મિત્રો યાદ રાખજો, કલાક કાંટો જો આગળ હોય તો પ્લસ કરીશું અને કલાક કાંટો પાછળ હોય તો માઇનસ કરીશું। વધારે સમજૂતી માટે આપણે દાખલો ગણીએ। અહીંયા એક દાખલો આપેલો છે કે ઘડિયાળમાં 8:30 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય। તો આપણે ઘડિયાળ દોરીશું, ઘડિયાળમાં 8:30 વાગ્યા છે। અહીંયા આપણે દર્શાવીશું કલાક કાંટો અને મિનિટ કાંટો। કલાક કાંટો જે છે તે 8 પર છે અને મિનિટ કાંટો જે છે તે 6 પર છે, તો આ બંને વચ્ચેનો ગેપ થયો 2, તફાવત 8 અને 6 વચ્ચેનો તફાવત છે 2, તો 2 કલાક થયા। તો અહીંયા આપણે આગળ શીખી ગયા કે 1 કલાક = 30 અંશ, તો 2 કલાક = 30 × 2 = 60 અંશ થયો।
આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કલાક કાંટો આગળ હોય તો પ્લસ કરીશું અને કલાક કાંટો પાછળ હોય તો માઇનસ કરીશું। તમે ઘડિયાળમાં જુઓ કે કાંટાની જે ફરવાની દિશામાં કલાક કાંટો જે છે તે મિનિટ કાંટા કરતો આગળ છે તો આપણે પ્લસ કરીશું। દાખલો ગણીએ 60 અંશ વત્તા, હવે મિત્રો મિનિટો કેટલી છે, મિનિટો જે છે તે 30 છે। હવે આપણે આગળ જોયું એ જ પ્રમાણે મિનિટ 30 છે તો 30ની આપણે અડધી લેવાની છે કે 30/2, 30/2 કરતો જવાબ આવશે 15। તો 60° + 15° = 75° નો ખૂણો બન્યો એમ કહેવાશે। આગળ જોઈએ ઘડિયાળમાં 3 અને 20 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય। ફરીથી આપણે ઘડિયાળ દોરીશું, ઘડિયાળમાં આ રીતે 3 અને 20 બતાવેલા હોય। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે 3 અને 20 થયા હોય એટલે કલાક કાંટો જે છે તે 3 ઉપર બરાબર એક્ઝેક્ટ હોય નહીં, પરંતુ આપણે અહીંયા લખીશું 3 અને મિનિટ કાંટો જે છે તે 4 ઉપર છે તો આપણે 4 લખીશું। હવે આ બંને વચ્ચેનો ગેપ કાઢીશું, આ બંનેનો ગેપ થાય 1। આગળ જોઈ ગયા એ જ પ્રમાણે 1 કલાક = 30° નો ખૂણો બને તો 1 કલાક જ છે, અહીંયા ગેપ આવ્યો 1 કલાક તો આપણે 30° જ લઈશું। આગળ જોઈ ગયા એ પ્રમાણે કલાક કાંટો આગળ હોય તો પ્લસ કરીશું, કલાક કાંટો પાછળ હોય તો માઇનસ કરીશું તો અહીંયા 30 તો લખીશું। તમને ખબર છે બાળ મિત્રો કલાક કાંટો જે છે તે મિનિટ કાંટા કરતાં પાછળ છે તો આપણે માઇનસ કરીશું માઇનસ। હવે મિત્રો મિનિટો કેટલી છે, 20 મિનિટો છે તો 20ની આપણે અડધી લેવાની છે તો 20/2 કરીશું તો જવાબ આવશે 10 અને 30માંથી 10 જાય એટલે જવાબ રહેશે 20°। તો 3 અને 20 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો 20° નો હશે એમ કહેવાશે। આગળ જોઈએ ઘડિયાળમાં 6:30 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય તો આપણે આ રીતે દરેક વખતે ઘડિયાળ દોરવાની જરૂર નથી, તમારી સમજણ માટે તમે આ રીતે મનમાં પણ વિચારી શકો છો। કલાક કાંટો અને મિનિટ કાંટો દર્શાવીશું, કલાક કાંટો એક્ઝેક્ટ 6 પર નહીં હોય એ થોડો આગળ નીકળી ગયો હશે તો પણ આપણે 6 જ લખીશું અને મિનિટ કાંટો એ પણ 6 પર છે તો આ બંને વચ્ચેનો ગેપ થશે 0। આપણે શીખી ગયા કે કલાક બરાબર 30° અને ગેપ છે 0 તો આપણને ખબર જ છે કે જવાબ 0 જ આવશે। ત્યારબાદ કલાક કાંટો આગળ હોય તો પ્લસ અને કલાક કાંટો પાછળ હોય તો માઇનસ। આપણે જોઈએ છીએ કલાક કાંટો જે છે તે આગળ છે તો આપણે 0 લખીશું, પ્લસ મિનિટો કેટલી છે, 30 છે તો 30 કરતાં આપણે અડધી લેવાની છે તો 30/2 એટલે 30ની અડધી મિનિટ થશે 15 તો જવાબ આવશે 15°। તો 6 અને 30 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો 15° નો બન્યો એમ કહેવાશે। આગળ જોઈએ ઘડિયાળમાં 4 અને 40 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય, 4 અને 40 વાગ્યા હોય તો ઘડિયાળમાં આ રીતે બતાવશે। આપણે એ દર્શાવીશું કલાક કાંટો મિનિટ કાંટો, કલાક કાંટો એક્ઝેક્ટ 4 ઉપર હશે નહીં એમ છતાં પણ આપણે 4 લખીશું, મિનિટ કાંટો 8 ઉપર છે 8 લખીશું। આ બંને વચ્ચેનો ગેપ થશે 4। આપણે શીખી ગયા એ પ્રમાણે 1 કલાક = 30° લઈશું તો 4 કલાક = 30 × 4 = 120° લઈશું। આગળ શીખ્યા એ જ પ્રમાણે કલાક કાંટો આગળ હોય તો પ્લસ, કલાક કાંટો પાછળ હોય તો માઇનસ। આપણને ખબર છે કલાક કાંટો પાછળ છે તો આપણે માઇનસ લઈશું તો 120 - મિનિટો કેટલી છે, 40 મિનિટ હોય તો 40 મિનિટના આપણે અડધા કરી દેવાના છે તો 40/2 કરીશું, 40ની અડધી મિનિટ થશે 20° તો જવાબ થશે 100°। તો મિત્રો 4 અને 40 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો 100° નો બનશે। ઘડિયાળમાં 9 અને 10 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય તો 9 ને 10 આ રીતે વાગશે। ત્યારબાદ કલાક કાંટો અને મિનિટ કાંટો આપણે દર્શાવીશું, કલાક કાંટો જે છે તે 9 પર છે અને મિનિટ કાંટો જે છે તે 2 પર છે તો આગળ જોયું એ જ પ્રમાણે આ બંને વચ્ચેનો ગેપ થશે 7 કલાક, 1 કલાક = 30°
તો 7 કલાક બરાબર 210 અંશ થાય। કલાક કાંટો આગળ હોય તો પ્લસ કરીશું, કલાક કાંટો પાછળ હોય તો માઇનસ કરીશું। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મિનિટ કાંટો જે છે તે કલાક કાંટા કરતા પાછળ છે અને કલાક કાંટો જે છે તે આગળ છે। તો આપણે લખીશું 210 અંશ, મિનિટો લઈશું, મિનિટો કેટલી છે 10 છે તો આપણે અડધી મિનિટ લેવાની છે, એટલે કે 10/2 કરીશું, 10ના અડધા થાય 5, તો 210 અંશ વત્તા 5 એટલે કે 215 અંશ થાય, એટલે કે 9 અને 10 કલાક થયા હોય તો 215 અંશનો ખૂણો બને એમ કહેવાશે। હવે બાળમિત્રો, ઘણીવાર એવું પણ બને કે તમારા ઓપ્શનમાં 215 આપેલા હોતા નથી, તો આ ગણતરી તો સાચી છે, તો પણ તમે શું કરશો, 215 જો ઓપ્શનમાં તમારા ના આપેલા હોય તો ચિંતા કરવાની જરૂર નથી। તો આપણને ખબર જ છે કે ઘડિયાળમાં મિનિટ કાંઠો જો આખો રાઉન્ડ પૂરો કરે તો 360 ડિગ્રી થાય, તો આપણે લખીશું 360 અંશમાંથી 215 આપણે બાદ કરી દઈશું, માઇનસ 215, તો જવાબ આવશે 145 અંશ। તો આ જવાબ પણ સાચો છે અને 215 અંશ પણ સાચો છે। તો બાળમિત્રો, કેવો લાગ્યો તમને આ વિડીયો? આવા જ નવીન પ્રકારના વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરો, શેર કરો, ત્યાં સુધી વિડીયો જુઓ, આવજો।